जंग मां जीत दे मां भवानी, आ दुहा आ छंद जेमा लोक धर्म नी लोक वेद नी लोक चोरा नी वातु धरबाई धरबाई ने पड़ी छे। गुजराती जलसो डॉट कॉम उपर आ कार्यक्रम लाइव आखा विश्वनी अंदर अत्यारे जई रह्यो छे। एने पण एकवार वधावो के अमेरिका लंडन थी मांडी ने ज्यां ज्यां गुजराती वसे छे त्यां त्यां गुजराती जलसो डॉट कॉम उपर आ कार्यक्रम अत्यारे समग्र कार्यक्रम 7:30-8 वाग्याथी लाइव थई रह्यो छे। एटले जे लोकोने एसएमएस करता आवडता होय ई कोईने एसएमएस पण करी शके छे। बाकी तो फेसबुक जनरेशन में हूँ तब बद जीवे छे। मुंबई में घाटकोपर में बपोरे 1:30 एक बेने एक भिखारी ने आम रोटली देवा गया तो उभा रही गया कि तने क्या केम जोयो होय एवुं लागे छे। एटले भिखारीए कीधु बेन तम भूली गया आपणे फेसबुक पर फ्रेंड छीए। आ तमारी छमासिक परीक्षा हती। तमारा पड़कारा उपर अमने वातो करवानी गीतो गावानी के आ साजिंदा मित्रों ने वगाड़वानी मजा आवशे। एटले जेवो तमारो पड़कारो आवे कारण के अमारो बीजा बधा कार्यक्रमोमां नक्की होय के आना पछी आ गाशे आना पछी आ बोलशे। आमां बधा अमे काई घरेथी नक्की करी न आव्या होय के आजे आ दुहो गावो ने आ छंद गावो ने अहींया मोज आवे ने तमारा मोढा हामु जोई आमां शुं छे। अमे दीकरी विदायनी वात शुरू करी पण तमे हजड़बम बेठा हो ने तमे वासड़ा विदायमांथी वी आ जाय। एटले मारा वाला बधाय कलाकारो वती एक आप बधाने करबद्ध मारी प्रार्थना छे के હજી પાડો હા બે ત્રણ ફાયદા એ થશે તમને કોઈ દી પોલિયો નહીં થાય હા અને કારણ કે હસવાનું આ વરદાન એકમાત્ર માણાની નાતને આપ્યું છે આપણને તમે કોઈ દી મુંબઈમાં એક એરિયામાં ગધેડાને કોઈ દાંત કાઢતા ફાળ્યા ક્યાંયથી કોઈ જોયું અને જો અરે યાદ રાખવું હંમેશા માટે કે માણસ માત્ર એક હસી શકે છે ગધેડો કોઈ દી દાંત નથી કાઢતો અને જો કોઈ ગધેડાને હસતો ભાળો ને તો યાદ રાખજો કે માણા થવાની તૈયારીમાં છે અને જો કોઈ માણાને હજડબમ ગંભીર તમારી બાજુમાં બેઠેલો ભાળો તમારી સમજદારીને ધન્યવાદ છે। દુહો ગાયો એટલે મને વાત યાદ આવી કે આપણા દુહાઓમાં આ સિરસ ઘણો પડ્યો છે। ભૂતગામ ભાડલા ભાડલા નામનું એક ગામ છે કાઠિયાવાડનું, ત્યાં કવિ આંટો મારે આખા ગામની પરિસ્થિતિ અંધશ્રદ્ધામાં ગરકાવ પછી કવિ એટલું લખ્યું ભૂતગામ ભાડલા જ્યાં જુઓ ત્યાં કુવા, ભૂતગામ ભાડલા જ્યાં જુઓ ત્યાં કુવા, બાયડી એટલી ડાકણું ભાડા એટલા ભૂવા। લખેલી વાત ભૂતગામ ભાડલા જ્યાં જુઓ ત્યાં કુવા, બાયડી એટલી ડાકણું ભાડા એટલા ભૂવા। અહીં તો તમારે મુંબઈમાં ઓતાર નહીં આવતો હોય, કાઠિયાવાડમાં અને ઉત્તર ગુજરાતમાં તમે આવો ઓતાર આવે છે, બેન ને દશામાં આવે ને ઘરવાળા નશામાં આવે। એની વચ્ચે રાજા ગયા રાણીઓ ગઈ અને હવની થઈ સરકાર, આ રાજા ગયા રાણીઓ ગઈ અને હવની થઈ સરકાર, આમાં કોણ કરે કવિઓ વિના બાપ દુહાની દરકાર। દુહાની દરકાર મેં કીધું ને એમ કે જેથી ગ્લોબલ વોર્મિંગ નામનો શબ્દ દુનિયાને ખબર નહોતો ને તેથી 100 વર્ષ પહેલા આ ધરતીના લોક કવિએ પ્રકૃતિને પ્રેમ કરતા દુહા દ્વારા શીખવાડ્યું હતું કે પીપળ પાન ન તોડીએ ન ભાંગીએ વડની ડાળ, પીપળ પાન ન તોડીએ ન ભાંગીએ વડની ડાળ અને વહેતી નદીમાં થૂકીએ તો બેહે ગુરુને ગાળ। આપણો 100 વર્ષ જૂનો દુહો કે આપણા કવિને કદાચ એમએસસી બીએડ કરેલા કોઈ નહોતા પણ આપણા લોક કવિના એને હૃદયમાં એટલી વાત ખબર હતી કે પીપળામાંથી 24 કલાક ઓક્સિજન નીકળે છે એટલે પીપળાને કપાય નહીં, વડલા નીચે છોકરા રમીને મોટા થવાના છે, એ આપણા પ્લે હાઉસ હતા ને નર્સરી હતી આપણી વડલો યાદ કરો। તો કહેવાનો અર્થ કે એટલે એને પ્રકૃતિને પ્રેમ કરતા શીખવાડ્યું છે, આ આપણા દુહાઓમાં રહેલી વાતો છે। પણ ડાયરો એટલે શું આ વાત આવે તો ઘણા ડાયરામાં આદરણીય ભીખુદાનભાઈ બેઠા હોય અને મારે વાત કરવી એ અસાન છે પણ એ ડાયરાનું જીવતું જાગતું સ્વરૂપ છે પણ પ્રતિબિંબ છે। પણ યાદ કરાવી દઉં કે ગામડું બોલે અને શહેર સાંભળે એ ડાયરાની વ્યાખ્યા તમને કદાચ ખબર હોય। એથી આગળ કહીએ તો ચોઈણી બોલે ને જીન સાંભળે એનું નામ ડાયરો, હાવ એથી આગળ કહીએ તો વોળપણ બોલે ને બુદ્ધિ સાંભળે એનું નામ ડાયરો, હાવ એથી અત્યારના જનરેશન માટે કહું તો રોટલા બોલે ને પીઝા સાંભળે આનું નામ ડાયરો। પણ છતાંય ડાયરામાં શું હોય છે તો એની એક વાત ખાલી મારી જે કવિતામાં કહું તો લોક સંગીતનો લાલ ચટાક ચટકો છે ડાયરો, લોક સંગીતનો લાલ ચટાક ચટકો છે ડાયરો, લોક જીવનના લોકગીતોનો લટકો છે, શહેર ભલે આજે ફેશનમાં લાજે છે પણ હજી ગામડા ડાયરામાં ગાજે છે। ડાયરામાં દુહા છંદનો ધબકાર છે, ડાયરાના ગીતોમાં પ્રેમ અને વિરહની વેદનાનો ચિત્કાર છે, ડાયરો એક શ્રૃંગાર છે, ડાયરો એક સત્કાર છે, ડાયરો એક વિચાર છે, ડાયરો એક વ્યવહાર છે, ડાયરાના ગળામાં હાસ્યરસનો હાર છે તો એની વીરરસની વાર્તાયુ તેજીલી તલવાર છે, ડાયરોએ મેઘાણીનો રંગ કસુમલ રંગ ઓઢ્યો છે,
ડાયરા એ મેઘાણી નો રંગ કસુમલ રંગ ઓઢ્યો છે, તો ડાયરો શિવાજી ના હલરડે પોઢ્યો છે. ડાયરો આપણા મલક ને વિખુદાનભાઈ સંભાળે છે, તો ડાયરો ચોકમાં ચાંદલીઓ જગાડે છે, ડાયરો દરેકના દિલમાં સનેડો લગાડે છે, ડાયરો ઓઢણી ઓઢાડી અને ઉડાડે છે, ડાયરો નટખટ કાનુડાને રાહડે નચાવે છે, ડાયરો રવિ ભાણના ભજને રાહ ચિંધાડે છે, ડાયરો મૂળદાસની કટારીએ ઘાયલ થઈ ગયો છે અને ડાયરો ગંગા સતીના ભજનો એ પાગલ બન્યો છે, ડાયરો ચારણ કન્યા સાંભળીને ધ્રુજી ઉઠ્યો છે, ડાયરો મૂળું ભાની તલવાર ઉપર થીજી ગયો છે, ડાયરો કાગ બાપુની કલમ ઉપર હોળ ઘોળ છે, ડાયરો હેમુ ગઢવીના કંઠ થકી રસ તરબોળ છે, ડાયરો નરસૈયા અરે ડાયરો નરસૈયો નરસૈયાને પ્રભાતીએ જગાડે છે બાપ, ડાયરો મીરાના દેવળ આગળ નાચે છે બાપ, ડાયરો મેળે મેળે મોરલીયું લગાડે છે બાપ, ડાયરો ભોજા ભગતના ચાબખા સંભળાવે છે બાપ, દાસી જીવનનો ભરપૂર પ્યાલો પીવડાવે છે ડાયરો, પાળિયાના સિંદુરિયા થાપે સૌને રોડાવે છે ડાયરો, અને હવે કવિતાનો પ્રાણ છેલ્લી કડીમાં સાંભળજો કે આંધળી માના કાગળની રાહ જુએ છે ડાયરો, આંધળી માના કાગળની રાહ જુએ છે ડાયરો, અને હાજી કાસમની વીજળીને આવજો કહે છે ડાયરો, આંધળી માના કાગળની રાહ જુએ છે ડાયરો, અને હાજી કાસમની વીજળીને આવજો કહે છે ડાયરો, ડાયરાને કાળજાના કટકામાં આહુડેથી ધોયો છે ડાયરો, કોઈના લાડક વાયામાં ખોબે ખોબે રોયો છે ડાયરો, કોઈના લાડક વાયામાં ખોબે ખોબે રોયો છે ડાયરાએ, ખાનદાનીનો આંબો જીવાડ્યો છે ભાઈ, અને ડાયરાએ લોક શિક્ષણ દ્વારા દેશને જગાડ્યો છે સાંઈ, ડાયરાએ લોક શિક્ષણ દ્વારા દેશને જગાડ્યો છે. તો એવા એક એક માણસ આખી આખી રાત ગાય કરે બોલ્યા કરે તો આપણને મજા જ આવ્યા કરે, એવા જયારે મૂર્ધન્ય કલાકારો ને ગુજરાતી જલસામાં યાદ કરવામાં આવ્યા હોય, આવો સરસ મજાનો ને આપ બધાની થાલીઓ આપ બધાનો પડકારો એ કલાકારોને આગળ વાત ઉગાડશે. એટલે મેઘાણી ના એક એવા અમર ગીત થી આપણા કાર્યક્રમને આગળ રમતો કરવો છે દુહાછંદ દ્વારા સાંભળ્યા બાદ કે મેઘાણીએ, એટલે એના વિશે યુવાન પેઢી બેઠી છે અને અત્યારના દુહા ગયા ને એટલે સ્વાભાવિક રીતે કે ઘણા બધા યુવાનો ઇન્ટરનેટના માધ્યમથી પણ જોઈ રહ્યા છે અને અહીંયા પણ આવ્યા છે, જે મમ્મી પપ્પાએ કીધું એટલે આવ્યા છે, મમ્મી હવે ચાલ ડાયરામાં મજા બી આવે, હા એટલે એ બધું નવી પેઢી છે, મને ખબર છે બધા ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે, આપણું અંગ્રેજી આપણને ખરેખર હૈદું જ નથી, સાચું કહું છું, થેન્ક યુ પછી હો કીએ ને એટલે સમજી લો કે આપણો થેન્ક યુ છે, હો થેન્ક યુ હો એટલે આપણો સમજ્યા, સોરી હો આહા સમજી લો કે આપણો આ. અને એક નાનકડી વાત, કોઈને પૂછો ને એડ્રેસમાં કે એડ્રેસ બતાવો તો એમ કહેશે કે અહીંથી સ્ટેટ સીધે સીધા જાઓ, અહીંથી સ્ટેટ સીધા જાઓ પછી એ ગોળ સર્કલ આવશે ત્યાં ફ્રન્ટમાં જ સામે ગ્રીન લીલી શોપ છે, આ ગુજરાતી આપણું થાતું જાય છે, એની વચ્ચે ગુજરાતીને જરાક જુદી રીતે મન મોર બની થનગાટ કરે. હવે રવિન્દ્રનાથ ટાગોરની અમર કૃતિ આદરણીય બિહારીભાઈ રવિન્દ્રભાઈ સર્વે કલાકારો માટે ગાય મારો બાબુ.
गुजराती